पाकिस्तानी माछीमारोनी मुक्ति 10 जेटला पाकिस्तानी माछीमारोने छोड़वामां आव्या छे। गुजरातनी जेलमांथी मुक्त करवामां आव्या छे पाकिस्तानी माछीमारोने। आजे माछीमारोने वाघा बॉर्डर पर पाकिस्तान सरकारने सौंपवामां आवशे। दिवाळीना तहेवारने लईने माछीमारोने मुक्त कराया छे। 60 करता वधारे पाकिस्तानी माछीमारो भारतीय जेलमां छे, ज्यारे 600 जेटला भारतीय माछीमारो पाकिस्तानी जेलमां कैद छे। दिवाळीना તહેવારને લઈને પાકિસ્તાની માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે। આજે વાઘા બોર્ડર પર તેમને પાકિસ્તાન સરકારને સોંપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 600 જેટલા જે ભારતીય માછીમારો છે તેઓ પાકિસ્તાનની જેલમાં વર્ષોથી કેદ છે। દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાતની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે પાકિસ્તાની માછીમારોને। તેઓને આજે પાકિસ્તાન સરકારને સોંપવામાં આવશે। વાઘા બોર્ડર સુધી તેમને લઈ જવામાં આવશે, ત્યાંથી સરકારને સોંપવામાં આવશે। 10 જેટલા પાકિસ્તાની માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે। વાઘા બોર્ડર પર પાકિસ્તાન સરકારને સોંપી દેવામાં આવશે। દિવાળીના તહેવારને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે પાકિસ્તાન તરફથી આ પ્રકારનો કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, કારણ કે 600 જેટલા भारतीय मछीमारों वर्षो थी पाकिस्तानी जेल में कैद है, परंतु तेमने मुक्त नहीं करवामां आव्या। जो के गुजरातनी जेल में थी पाकिस्तानी मछीमारों ने मुक्त कराया है। संवाददाता प्रतीश शीलू जोड़ाई गया है वधु जानकारी साथे। प्रतीश, पाकिस्तानी मछीमारों की तो मुक्ति करी देवामां आवी छे, आजे तेमने सौंपवामां आवशे सरकार ने, शुं वधु जानकारी मळी रही छे? जी प्रियंका, जो बात करिए तो जे दिवाली ने त्यौहार ने लेने जे भारत सरकार से तेना द्वारा आज निर्णय करवामां आव्यो छे ने 10 जेटला जे पाकिस्तानी माछीमारो जे गुजरातनी अने भारतनी जेलमां हता तेओने मुक्त करवामां आव्या छे। अने आजे आजे माछीमारो छे तेने वाघा बोर्डर जे छे त्यां पाकिस्तान सरकारने सोंपवामां आवशे। અને હજુ જો વાત કરીએ તો 60 જેટલા જે માછીમારો જે છે પાકિસ્તાનના છે, હજી ભારતીય જેલમાં છે છે। અને ભારતની વાત કરીએ તો ભારતના 600 જેટલા જે માછીમારો છે ભાઈ બહેનું, તે પાકિસ્તાનની જેલમાં બંધ છે। ત્યારે અહીંના માછીમારો પણ એવું ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાન તરફથી પણ આ જે માછીમારો છે તેને છોડવામાં આવે, તો તેમના પરિવારજનોને પણ જે મુશ્કેલી પડી રહી છે તેમાંથી રાહત મળે। પ્રિયંકા જી, બિલકુલ પ્રતિશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। કોંગ્રેસના ધારાસભ્યો ડીજીપી ઓફિસ પહોંચ્યા છે। વિરજી ઠુમર, પૂંજાવંશ અને નૌશાદ સોલંકી પહોંચ્યા છે। ભચાઉમાં થયેલા અત્યાચાર મુદ્દે તેઓ રજૂઆત કરશે। રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યો ડીજીપી ઓફિસ પહોંચ્યા છે। વિરજી ઠુમર, પૂંજાવંશ અને નૌશાદ સોલંકી પહોંચ્યા છે ડીજીપી કચેરી ખાતે। ભચાઉમાં જે અત્યાચાર કરવામાં આવ્યો તેને લઈને તેઓ રજૂઆત કરશે। અમે અત્યારે માન્ય ડીજીપીશ્રીને મળી અને આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને તમામ દોષિતોને તાત્કાલિક ધરપકડ થાય, કડકમાં કડક સજા થાય અને આ ષડયંત્રની પાછળ જે લોકો હતા, એમ કહેવાય છે કે ત્યાંના સ્થાનિક સરપંચ, પતિ અને એમનો પુત્ર, એ ઉશ્કેરણીમાં ખૂબ મહત્વની ભૂમિકા હતી, એ તમામ લોકો ઉપર કાર્યવાહી થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ગાંધીનગરમાં સીએમએ સરકારી આવાસોનું લોકાર્પણ કર્યું। આ આવાસમાં ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરાયું છે। 7 માળના 20 બ્લોક બનાવવામાં આવ્યા છે। 560 સરકારી આવાસ બનાવાયા છે। 11 લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે અલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ નામ રાખવામાં આવ્યું છે। દેશ માટે શહીદ થનારાના નામથી નામ અપાયું છે। આ આવાસને શહીદ ભગતસિંહ નગર નામ અપાયું છે। અગિયાર જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે અલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા। આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ નામ રાખવામાં આવ્યું છે। શહીદ ભગતસિંહ નગર આ આવાસનું નામ રાખવામાં આવ્યું છે અને જે બાંધકામ કરવામાં આવ્યું છે તે ભૂકંપ પ્રતિરોધક છે। 7 માળના 20-20 બ્લોક બનાવવામાં આવ્યા છે। 560 જેટલા સરકારી આવાસ બનાવાયા છે। ગ્રાઉન્ડ પ્લસ 2 અને 3 એ જૂની સિસ્ટમ હતી, આ સિસ્ટમને બદલીને હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવવામાં આવ્યા। ગુજરાતમાં અનેક જગ્યાએ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવવામાં આવે છે અને એમાં પણ જે પ્રમાણે ફ્લાઇટ હોય
એના પ્રમાણે જે હાઇટ મળતી હોય એના હાઇટના અનુસંધાને બનાવવામાં આવે. આમ અહીંયા આજે એક સરસ મજાના બી ટાઈપ અને સી ટાઈપના 10-10 ટાવરો, બી ટાઈપમાં 7 માળ, દરેક માળ પર 4 ફ્લેટ, કુલ 28 ફ્લેટ, 10 ટાવર મળીને 280 ફ્લેટ, અને સી ટાઈપમાં પણ 280 ફ્લેટ.